ઉપજના સમયગાળાને આધારે દિવેલાના મુખ્ય ત્રણ પ્રકાર છે, જેમાં તેના પર પહેલી માળ એટલે કે ઉત્પાદન ક્યારે આવે છે તેના આધારે નક્કી કરવામાં આવે છે. જેના પર પહેલી માળ 90 થી 100 દિવસમાં આવે તેને અર્લી, જેના પર પહેલી માળ 120 દિવસથી 130 દિવસમાં આવે તેને મિડલેટ, અને જેના પર પહેલી માળ 140 થી 150 દિવસમાં આવે તેને લેટ વેરાયટી ગણવામાં આવે છે. આ રીતે જ અર્લી વેરાયટીનું વાવેતર જૂનના અંતમાં કે જુલાઈની શરૂઆતમાં, મિડલેટ વેરાયટીનું વાવેતર ઓગસ્ટમાં અને લેટ વેરાયટીનું વાવેતર સપ્ટેમ્બરમાં કરવામાં આવે છે. દિવેલાના વાવેતર માટે જમીન કેવી રીતે તૈયાર કરવી? પહેલા વરસાદ ખેતરમાં, જે ખેતરમાં દિવેલા વાવવાના હોય એ ખેતરમાં તમારે સણનું વાવેતર કરી પૂંખી નાખી અને એનો લીલો પડવાશ કરવા માટે 35 થી 40 દિવસ એને જમીનમાં દબાઈ દેવા પડે. એટલે એ લીલો પડવાશ કરો એટલે જમીનની આખી પ્રત સુધરે, જમીનની ફળદ્રુપતા સુધરે અને એમાં દિવેલા સારા થાય અને રાસાયણિક ખાતરનું પ્રમાણ ઓછું જોઈએ. દિવેલાના વાવેતર પહેલા પાયામાં શું આપવું? જનરલી એ ખેડૂત પોતાની અનુકૂળતા માટે 1 હેક્ટર એટલે 2.5 એકરમાં 100 કિલો જેવો DAP વાપરતો હોય છે અને થોડો યુરિયા વાપરે છે, લગભગ 10 થી 15 કિલો યુરિયા વાપરે. પર દિવેલાના પાકને તમારે ઓઇલના ટકા વધારવા માટે, તમારા જે ઉત્પાદન આવે એમાં ઓઇલના ટકા વધે એ માટે ગંધક પણ પાયામાં આપવું જરૂરી છે. તો આ દિવેલાના બધા ખાતર છે એ DAP છે, યુરિયા છે અને ગંધક છે, એ પાયામાં ચાસ ખોલતી વખત આપી દેવા. દિવેલાનું વાવેતર કેવી રીતે કરવું? જે હાઇબ્રિડ પસંદ કરો એની વૃદ્ધિ કેવી છે માહિતી પહેલી ખેડૂતો લઈ લેવી જોઈએ. કેટલા દિવસે પાકશે અને બે છોડ કેટલો એના ઉપર ડારી આવશે, કેટલી ફૂટ આવશે એ ધ્યાનમાં રાખવું જોઈએ અને એ ધ્યાનમાં રાખીને એ બે હરોળ વચ્ચેનું અંતર પસંદ કરવાનું હોય છે. તે આમાં 3 ફૂટથી શરૂ કરીને તે 4 ફૂટ 5 ફૂટ 6 ફૂટ સુધી બે હરોળ વચ્ચે અંતર રાખતા હોય છે ખેડૂતો, અને બે છોડ વચ્ચે છે એ 2 ફૂટ 2.5 ફૂટ 3 ફૂટ સુધી રાખતા હોય છે. ઘણા હાઇબ્રિડ વધારે પડતા વધી જતા હોય છે, કારણ કે જેની મેચ્યોરિટી, જેના પાકવાના દિવસો 180 210 હોય એ હાઇબ્રિડનો વધારો મીન્સ કે વૃદ્ધિ વધારે થતી હોય છે. આ સંજોગોમાં એને અંતરની વધારે જરૂર પડે. જે હાઇબ્રિડ છે એ 150 દિવસ 160 દિવસે પાકી જતા હોય તો એને બે છોડ વચ્ચે અને બે હરોળ વચ્ચે અંતરની ઓછી જરૂર પડે. દિવેલાના વાવેતરમાં શું કાળજી રાખવી? જે તમારી ચોકડી પડતી હોય હરોળની અને આ જે બે લાઈન વચ્ચેના છોડની, ત્યાં આગળ બે બાજુ બે બી મૂકી દેવાના, ચાર લગભગ 1.5 થી 2 ઇંચના અંતરે બે છોડ મૂકી દો, બે દાણા મૂકી દઈ અને વાવેતર કરવું. આમ કરવાથી શું છે કે જો કદાચ સંજોગોવશાત વરસાદની ખેંચ હોય, વધુ પડતો વરસાદ હોય અને સ્ફુરણ ઓછું થાય તો એ સંજોગોમાં તમારે બે દાણા મૂક્યા હોય તો બધી જગ્યાએથી છોડ નીકળી જાય, ઉગી નીકળે. પછી લગભગ 15 દિવસનો પાક થાય તે વખતે એમાંથી 1-1 છોડ કાઢી નાખવાનો અને દરેક જે ક્રોસ ડિબલ આવતું હોય, ખામનું આવતું હોય, ત્યાં 1-1 છોડ રહેવા દેવા. ખેડૂત પોતાને ત્યાં સિંચાઈની સુવિધાને આધારે કઈ વેરાયટીનું વાવેતર કરવું તે નક્કી કરી શકે છે. અર્લી વેરાયટીમાં છોડની ઊંચાઈ ઓછી રહે છે, ફેલાવો પણ ઓછો રહે છે અને એથી એના બીજને નજીક વાવણી કરી ખેડૂત વધુ ઉત્પાદન લઈ શકે છે. પિયત પાકમાં 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધીમાં વાવણી કરવામાં આવે તો ફાયદો થાય છે. પાકને ઘોડિયા ઈયળના નુકસાનથી બચાવી શકાય છે, તેથી પિયત હેઠળ ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં વાવણી કરવી યોગ્ય છે. બ્યુરો રિપોર્ટ, TV9.